तो फ्रेंड्स आज हूँ बचा कूचा मिलेटना लोट थी बनावी लई छू मेथीना थेपला। तो आ मैं थोड़ो रागीनो लोट उमेर्यो छे, लगभग अर्धी वाटकी जेटलो हशे। रागीना लोट साथे आपणे एड करीशुं जुवारनो लोट लगभग 3 वाटकी जेटलो। तमे साथे बाजरीनो लोट पण एड करी शको छो, मकाईनो लोट पण एड करी शको छो, पण मारी पासे अत्यारे आ 2 लोट छे। तो एमां आपणे एड करीशुं 1 वाटकी भरीने दही। फ्रेंड्स हूँ तेलनो उपयोग नथी करती, आमां दहीथी ज लोट बांधू छू। साथे ज आपणे एड करीशुं आદુ, બહુ જ બધું લસણ અને લીલા મરચાંની દરદરી પેસ્ટ। હવે આપણે લકડીના ડબ્બામાંથી બધા મસાલા એડ કરીશું। તો સૌ પ્રથમ આપણે એડ કરીશું અજમો। તો ફ્રેન્ડ્સ અજમોમાં એટલે એડ કરવાનો કે ગેસ ના થાય। સાથે જ એડ કરીશું હળદર 1/2 થી 1/4 ચમચી જેટલી અને ધાણા જીરાનો પાવડર એડ કરીશું। હવે આપણે એડ કરીશું એમાં બહુ જ બધા તલ। तो आ लगभग 2 चमची जेटला तल छे, विटामिन B12 थी भरपूर। साथे ज आपणे एम एड करीशुं झीणी समारेली मेथीनी भाजी। तो मेथीनी भाजी जो वधारे नाखशो तो थेपला एकदम पोचा थशे अने ओछी हशे तो थोड़ा कड़क थशे। थोड़ी हींग एड करीशुं हवे अने स्वाद प्रमाणे मीठू एड करीशुं। तो फ्रेंड्स मीठू लोटना प्रमाण करता थोड़ू वधारे नाखवानुं मेथीना भागनुं। तो बस मसाला आपड़ा सरस थई गया छे। तमे जोयो छे के आपणे तेलनो उपयोग सहेज पण कर्यो नथी। तो हवे दहीथी ज आपणे आ लोट बांधी दईशुं, पाणीनो उपयोग नहीं करीए। दहीथी लोट बांधशो तो तमे एने अठवाडिया सुधी राखी शकशो, ट्रावेलिंगमां पण लई जई शकशो। अने दही जो तमने ओछू पड़े तो पाछळथी थोड़ू पाणी एड करी शको छो, पण हूँ तो मोस्टली दहीमां ज बांधू छूं। तो सरस मचेड़ी मचेड़ी અને આપણે લોટ બાંધીશું, પાણીનો ઉપયોગ નહીં કરીએ। મચેડીશું એટલે મેથીના પાંદડાનું પણ પાણી છૂટશે અને લોટ આપણો તમે જોઈ શકો છો આ રીતે સરસ બંધાઈ જશે। તો આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કર્યો નથી અને લોટ આપણો સરસ બંધાઈ અને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવશો તો થેપલા તમારા 8 થી 10 દિવસ કશું જ નહીં થાય, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। તો ચાલો હવે આપણે એને 5-1 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ અને પછી એના થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો વેઇટ એન્ડ વોચ। તો ફ્રેન્ડ્સ થેપલા બનાવતા પહેલાં આ રીતે લોટને બરાબર મચેડવાનો, આ હું એટલે કહું છું કે આ રીતે થોડીવાર મચેડશો તો તમે રોટલી ભાખરી બનાવતા હોય એટલા ઇઝીલી તમે આ થેપલા બનાવી શકશો, વણી શકશો। એટલે જ્યારે આપણે રોટલા પણ બનાવીએ છીએ ત્યારે મિલેટને ખૂબ જ મચેડીએ છીએ, તો આ રીતે થેપલા પણ બનાવે ત્યારે સરસ આ રીતે મચેડશો તો જાણે રોટલી ભાખરી બનાવતા એમ ફર થેપલા થઈ જશે। તો લગભગ આપણે એને ચીકણો ના થાય ત્યાં સુધી આપણે એને મચેડવાનો છે। તો તમે જોઈ શકો છો લોટ સરસ આપણો મચેડાઈ ગયો છે અને તમે જુઓ છો કે કથરોટ પણ છોડે છે, તેનો મતલબ કે લોટ આપણો વણવા માટે તૈયાર છે। તો ચાલો થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ એના માટે તમારા ઘરમાં જે રીતે નાના મોટા બનાવતા એ રીતે લૂવો લેવો અને એને આપણે અટામણમાં રખ દોરીશું। આ મેં બાજરીનું જ અટામણ લીધું છે અને તમે જોઈ શકશો કે આ હાથથી પણ તમે આ રીતે સરસ થેપી શકો છો। તો ફ્રેન્ડ્સ આજે હું વણીને નથી બનાવતી પણ આ રીતે હાથથી થેપીને બનાવું છું। તો તમે જોઈ શકો છો કે ફટફટ પહોળું થઈ ગયું અને જેટલું પાતળું કરવું હોય એટલું થાય છે। તો હવે આપણે ચપ્પાની મદદથી ચારેય બાજુથી અંદર આ રીતે નાખી અને થેપલાને ઉખાડી લઈશું અને આપણે એને આજે કલાળી ઉપર શેકવાના છે। તો મેથીના થેપલા આજે આપણે કલાળી ઉપર શેકવાના છીએ। તો ફ્રેન્ડ્સ કલાળી તપેલી હોવી જોઈએ, જો ઠંડી કલાળી હશે તો મજા નહીં આવે। તો થોડી ગરમ કલાળી હોય એમાં જ આપણે આ રીતે રોટલો નાખવાનો છે અને આ રીતે આપણે ચપ્પાની મદદથી ઉખાડી અને ફેરવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરનો આ બાજુ થઈ ગયો છે, એવી જ રીતે બીજી બાજુ પણ આપણે આ રીતના બ્રાઉન ડોટ્સ આવે ત્યાં સુધી શેકાવા દઈશું। તો ફ્રેન્ડ્સ પાછળ શેકાય પણ 1-2 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો આપણે ચેક કરીએ કે એ બાજુ શેકાયું છે કે નહીં।
तो बीजी बाजू पर गोल्डन ब्राउन कलर आ गयो है। तो हवे आपणे ने आ रीते डायरेक्ट सहज शेकी लईशुं गैस उपर, जेवी रीते रोटली शेकता हो रीते एज रीते बीजू थेपलू पण शेकी लईशुं। तो चलो पहला शेकेला थेपलाने आ रीते उपरथी घी लगावीए। तो फ्रेंड्स आ रीते जो तमे थेपला ना बनावता होय तो चोक्कसथी बनावजो, खूब ज टेस्टी लागे छे। तो ए रीते बीजा थेपला पण आपणे शेकी लईशुं। फ्रेंड्स आ रीते तमे डायरेक्ट शेकशो रोटली भाखरीनी जेम, तो आ थेपला जुदा ज लागशे कारण के आमां मेथीनी भाजी छे ए थोड़ी डायरेक्ट शेकाशे, तो कड़वी पण लागशे अने खूब टेस्टी लागशे। तो फ्रेंड्स चोक्कस आ रीते ट्राई करजो। रेसिपी सारी लगी होय तो बनावजो अने कमेंट बॉक्स में लखजो कि तमारा थेपला केवा बन्या। तो फ्रेंड्स सुपर सहेल्या उपर तमने कंईक नवं जाणवा मळशे, नवं शीखवा मळशे। तो आ रीते बधा ज थेपला मैं बनावी लीधा छे। तो चलो आपणे ने सर्व करिए। तो मैंने सर्व करे छे दही साथे अने ताजू काढ़ेला माखण साथे। रेसिपी सारी लगी तो वीडियो ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब।